ઉનામાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય જેને લઈ યુવા કોડી સંગઠન તેમજ ટીમ ગબ્બર દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું. ઉનાથી કોડીનાર તેમજ ઉનાથી ભાવનગર રોડની હાલત અત્યંત ખરાબ હોય જેથી તાત્કાલિક અસરથી રિપેર કરવા માંગ ઉઠવા પામી છે. તેમજ ટીમ ગબ્બર દ્વારા લોકફાળો કરી 1310 રૂપિયાનો ફાળો કરી અને નેશનલ હાઈવે ઓથોરિટીને ડ્રાફ્ટ મોકલાવી અને ટીમ ગબ્બર તજવીજ હાથ ધરેલ છે. તેમ છતાં પણ રોડનું કામ તાત્કાલિક અસરથી નહીં કરવામાં આવે તો તારીખ 4 સપ્ટેમ્બર 2020 યુવા કોળી સંગઠન તેમજ ટીમ ગબ્બર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવેલ હતું. અમે વારંવાર આવેદનપત્ર આપીએ છીએ, તંત્રના બેરાકાને વાત અથડાય છે. જ્યારે આવેદનપત્ર આપીએ ત્યારે જેસીબી લઈ અને થોડુંક સરખું કરી નાખે છે, પાછું જેમ તેમ પાછું થઈ જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતના ખાસ નક્કર પગલાં લેવામાં આવતા નથી. એટલે આગામી દિવસોમાં જો આ રોડ રિપેરિંગ કે બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરશું. પણ આજ દિવસ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને જો આવનારા સમયમાં હજુ પણ આ એટલા બધા આવેદનપત્ર આપવા છતાં, એટલી બધી રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારી 4 તારીખ 9મા મહિનાના રોજ 2020ના રોજ અમારા તમામ યુવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારું શ્રમદાન આપવા માટે તૈયાર છે અને ખાડા બૂરવા માટે તૈયાર છે. જે આ તંત્ર અને જે નેતાઓ જવાબદાર છે એને અમે અમે અમારા પૈસે અમે એનું સન્માન કરશું, પુષ્પગુચ્છથી અમે એનું સન્માન કરવાના છે. આવનારા સમયમાં અમારી આ રણનીતિ હશે. આજે ઉનાના યુવાનોએ ખરાબ રસ્તા બાબતે પ્રાંત કચેરીએ આવેદન આપેલું છે. જાણીએ શું છે એ લોકોની ડિમાન્ડ. વિનોદભાઈ, શું છે તમારી મૂળભૂત ડિમાન્ડ? સાહેબ, મૂળભૂત ડિમાન્ડ તો અમારી ન હોય, લોકોની પરિસ્થિતિની હોય છે. આજે ઘણા સમયથી અનેકો રજૂઆત લેખિત મૌખિક અનેક રીતે સ્થાનિક આગેવાનો તંત્ર દ્વારા પણ કરવામાં આવી, છતાં પણ આજ દિવસ સુધી નેશનલ હાઈવે જે ઉનાની મધ્યમાંથી પસાર થાય છે અતિ બિસ્મરાત કે કોઈ માણસ ત્યાંથી નીકળી ન શકે, દુખાવાના કોઈ માપ નથી. દર્દીઓ વધી ગયા છે. આજે એટલી રજૂઆત કર્યા છતાં પણ નીકળતા આપણે એવું થાય છે કે ઘરે રહેવું કે નીકળવું, ને એ બાબતે અમે 11/3 પણ એક રજૂઆત આપેલી અને 19/8 દિવસે પણ અમે લોકફાળો જે કર્યો હતો એ પણ આજે એ આપના માધ્યમથી, પ્રાંત સાહેબના માધ્યમથી પોસ્ટ દ્વારા અમે એ લોકોને નેશનલ હાઈવેવાળાને આપવાના છે. અને આવનારા દિવસોમાં 4 તારીખના રોજ અમે શ્રમદાન કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે એના માટે પણ અમે એક મોહિમ ચલાવવાના છે. કૈલેશ ભટ્ટ સાથે પરાગ પંડ્યા, KTV ન્યૂઝ, ઉના.